તો ગુડ આફ્ટરનૂન, યશભાઈની સગાઈ પતી ગઈ છે અને હવે અમે લોકો નીકળી ગયા છે, મતલબ અમારો સંઘ નીકળી ગયો છે દ્વારકા તરફ, જય દ્વારકાધીશ. અને આજે તારીખ 22 રવિવારના રોજ 2022 રવિવારના રોજ બપોરના વાગી ગયા છે 1, અને નરેશભાઈને ગાડી સોંપી દીધી છે. હવે દ્વારકા જાય કે જામનગર જાય કે અમદાવાદ જાય, અમારે તો પાછળ બેસી જ જવાનું છે. અને અમે લોકો જઈ રહ્યા છે દ્વારકા, જો દ્વારકાધીશના દર્શન કરાવીએ અને આજુબાજુની જે ફરવા લાયક જગ્યા છે ત્યાં પણ તમને ફેરવું. કન્ટિન્યુ જોયા કરજો. રસ્તો બાપુ એક નંબર છે, પોરબંદર દ્વારકા હાઈવે. રસ્તા વિશે હું કેશું, આ જે પટ્ટી હાઈવે છે, કાળો તો હું પડી ગયો, શું કરીએ, કઈ નઈ, ગરમી માં આપડે શેરડી નો રસ પીએ. બાપુ 3 ગ્લાસ ગ્રાઇન્ડ કરીને આપે છે નરેશભાઈ, નવો રસ. અરે એમાં નહીં મજા આવે, ચીકલો આવે ને એની જેવી નહીં મજા આવે. ટ્રાય કરીએ. દેશી તો દેશી કે નહીં હો ભાઈ, મસાલો આખો દી પીતો એનો ફૂટે. હા હા, શિવ દારા આવજો એકવાર. તમે લોકો જ્યારે દ્વારકાથી, સોરી, પોરબંદરથી દ્વારકા જતા હો એટલે રસ્તામાં પોરબંદર પછીનો બ્રિજ ક્રોસ કરીને તૈયારી માં લેફ્ટ સાઈડ આવે છે શિવ દારા, સારી જગ્યા છે, શેરડીનો રસ ખૂબ સરસ મળે છે. તો હવે નરેશભાઈ આગળનું ડ્રાઈવિંગ કન્ટિન્યુ રાખશે અને દ્વારકા તરફ અમારો સંઘ આગળ વધશે. હવે ઓલું ગીત વાગશે. કયું? દ્વારકાને નાથ મારો રાજા રણ છોડ છે. ચાલો કન્ટિન્યુ જોયો. તમે દ્વારકા પોરબંદર થી જતા હો ને તો અહિયાં એક મિયાની ચેકપોસ્ટ કરીને ચેકપોસ્ટ આવે છે અને બહુ અતિશય સુંદર બ્રિજ છે. આ તમને વાત કરું ને તો તમે આગળ જુઓ કે ઓહો, બે બાજુ દરિયો છે ને, આ દરિયો જ છે, આ દરિયો જ છે, દરિયો જ છે ને. હા હા હા, શું દ્રશ્ય છે. તો ફાઇનલી અમે લોકો દ્વારકામાં એન્ટર થઈ ગયા છીએ ઓલમોસ્ટ. અને સામે જે ધજાવાળું મંદિર દેખાય છે આપણા દ્વારકાધીશનું મંદિર છે. તો ચલો જુઓ આગળ, મંદિરે દર્શન કરવા જઈએ. રમણીય દ્રશ્ય, ક્યાં સુધી જાય છે, ક્યાં
तो फाइनली हमें लोग द्वारका आ गया छे अने नरेश भाई फीलिंग की वाओ वाओ एटमॉस्फेयर इज वेरी नाइस एटमॉस्फेयर स्पिरिचुअल वातावरण छे एकदम आध्यात्मिक अने दुकानो पण એવી જ છે અહીંયા બધી આ જે સાઉન્ડ અને મતલબ જે દ્વારકાનો બજાર કહેવાય એ છે મેઈન બજાર અને સામે રહ્યું દ્વારકાધીશનું મંદિર તો દ્વારકા મંદિરની વાત કરું દોસ્તો તો દ્વારકા મંદિર આશરે 2,000 થી 2,200 વર્ષ જૂનું મંદિર છે અને ચાર ધામની જે યાત્રા કહેવામાં આવે છે એમાંની એક યાત્રા સ્થળ એટલે કે દેવભૂમિ દ્વારકા અને એવું કહો કે જગતનો તાજ જગતનો ગુરુ વિશ્વગુરુ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઘર એટલે કે દ્વારકા એટલે તમે પણ એકવાર તમારા ફેમિલી જોડે દ્વારકા જરૂર પધારજો અને મજા પડી જશે અહીંયા આસપાસ ઘણા બધા સ્થળો છે ફરવાલાયક દેવભૂમિ દ્વારકા બેટ દ્વારકા પછી નાગેશ્વર મંદિર આગળ જાઓ તો શિવરાજપુર છે ઘણી બધી જગ્યા છે ઓખા છે તો એકવાર જરૂરથી આવજો અને ખૂબ જ મજા આવશે 2-5 દિવસનો ટાઈમ લઈને આવો બહુ જ મજા આવશે તમને તો મંદિર હમણાં બંધ છે થોડી વાર માટે 5 વાગે દર્શન ખુલશે એટલે દર્શન કરવા જઈશું અંદરના જેટલા પણ ફૂટેજ આવશે એવી લેવાની મારી પૂરેપૂરી પ્રયત્ન રહેશે તો તમે આખો વિડીયો જુઓ અને ગમે તો લાઈક કરજો અવારનવાર આવા લોકો તમને જો ફોટો માટે કહે તો બિંદાસ ફોટોગ્રાફી કરી આપવાની એમાં આપણું કશું જતું નથી એ લોકોની મેમરીઝ બને છે અને સેવા તો કરી લેવાની ભાઈ સેવા તો આપણો ધર્મ છે આમ નહીં તો આમ એકબીજાને મદદરૂપ થાવ ભાઈ મને એવું પૂછે કે તમે યુટ્યુબર છો હું ચેનલનું નામ કહું એ સર્ચ મારશો અરે ફાકી કે ભાઈ બસ ફાકી નો આવે બસ ફાકી હીરો છો યાર ખાતા છે તો ખાતા છે એમાં શું છે અરે પછી આ બધા જોવે પછી અરે મને 2-5 જણા જોવે છે અહીં લાવો જો ખોલ દો ખોલી દે ખોલી દે સબસ્ક્રાઇબ મારી દેજે બીજે હું હોય માર દે શું માર દેજો સબસ્ક્રાઇબ લાઈક કરો ફોલો કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બસ ચેનલ કો શેર કરો જો થોડા ઘણા સબસ્ક્રાઇબર છે હાલે હાલે આપણે અને ક્યારેક વિડીયો મુકતા હોઈએ છે ઇન્સ્ટાગ્રામ વાપરો છો હા જો ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી દેજો ક્યાં છે ઇન્સ્ટાગ્રામ હા એ બોલી બતાવો કઈ નથી એની લેવા માટે છે થેન્ક યુ એક વાર બોલી લેતો વેલકમ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો હાલો બોલકે દે તો અવારનવાર આવા લોકો જોડે હું મારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવતો હોઉં છું એ નરેશભાઈ એમ જો આ તો ખાલી તમે શેર હા હા શી યુટ્યુબ માં આઈડી અને સાથે સહાય કરે બધે તો અવારનવાર દર્શક મિત્રો મળતા રહેતા હોય છે ત્યાં જાય ત્યાં તો ચાલો આપણે અહીંથી રજા લઈ લો એટલે રજા એટલે આગળ વધીએ હજી તો જવાનું છે હજી તો દ્વારકાધીશનું દર્શન એ બાકી બાપુ આટલામાં 4 કલાક થઈ ગયા મજા છે ભાઈ દરિયો જોયા એવું બેસે એવું થાય કે આખો દિવસ દરિયો જોતા રહે નહીં અને અહીંયા જે વેળ આવે છે ને ભાઈ એક નંબર વેળ આવે છે સાચું કસમથી ખૂબ ખૂબ એટલે ખૂબ જ આનંદ આવે છે મન પ્રફુલ્લિત થઈ જાય શાંત થઈ જાય ગમે એટલું ટેન્શન લઈને આવો દરિયા બેસી જાવ 1/2 કલાક ખુલી એટલે વાત પતી જાય ખબર નહીં મારો અવાજ આવતો હોય કે નથી આવતો પણ
એન્જોય કરો, મજા કરો અને વ્લોગ ને લાઈક કરવાનું ભૂલાય નહીં. બરાબર બોલ્યો ને? હું હી ખુશ. તો જગતગુરુ તાતના દર્શન થઈ ગયા, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન ના દર્શન દ્વારકાની અંદર થઈ ગયા છે. પાછો અગેન સોરી, કઈ સોમનાથની જેમ અંદર ફૂટેજ અલાઉ નથી, એટલા માટે હું કોઈ બી ઇલેક્ટ્રોનિક આઈટમ ત્યાં અલાઉ કરતા નથી મંદિરમાં લઈ જવા માટે. એટલે એટલું જ કહીશ કે તમે લોકો જ્યારે પણ આવો એકવાર જરૂરથી પધારજો. અને બહુ જ અહીંયા હું ગલીઓમાં અટવાઉ છું વ્લોગિંગ કરતાં કરતાં, પણ કાંઈ વાંધો નહીં, હું મહેનત કરી લઈશ. હા, તો હું એવું કહેતો હતો કે જ્યારે પણ આવો પરિવાર જોડે એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને આજે અમારા રાજભાઈએ અને હુભાઈ પ્રતાપભાઈએ બહુ સારો એવો સપોર્ટ કર્યો છે દર્શન કરાવવામાં. લાઈન બહુ લાંબી હતી, પણ થોડું ઘણું આમ તેમ કરી અને કરી દીધું છે સેટિંગ. તો બસ હમણાં તો એટલું જ આમ કર્યું. આવી રીતના અવારનવાર કેમેરામાં લોકો મસ્તી કરતા હોય છે એકબીજાને જોઈને. તો બસ અત્યારે આટલા દર્શન થયા, હવે બાકી જગ્યા ઉપર જઈશું તો ત્યાં પણ શૂટિંગ કરી અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. વિડીયો કન્ટિન્યુ જોજો, બંધ કરી નહીં દેતા ચાલુમાં, ખૂબ મજા આવશે. નરેશભાઈ મુંજાઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, મારે તો અલગ જ ઉજમ છે. દ્વારકા વાળો તો મને કહેતું ન બોલાવ્યો, મારે પર્સનલી કહેણ હતું દ્વારકા વાળાનું કે તારે નહીં કરાવવાનું. એક ગાડી કાઢવામાં 5 જણા મહેનત કરતા હતા. થેન્ક યુ કુકુ બાબા તમારે. ઓલો ક્યાં ગયો? ક્યાર ના મહેનત કરતા હતા ત્યારે માંડ ગાડી નીકળી. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ હવે આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા. દ્વારકાની અંદર તમે કદાચ આવેલા હતા, તમને ખ્યાલ હોય ભડકેશ્વર મહાદેવ, અને બહુ પૌરાણિક શિવલિંગ છે અહીંયાનું અને બહુ લોકો માને છે અહીંયા. તમે પણ જ્યારે આવો તો ભડકેશ્વર મહાદેવ જરૂરથી આવજો. અને પબ્લિક તો મને એવી રીતના જોવે છે કે હું કંઈક ક્રાઇમ કરું છું, બધા હામું જોઈ રહ્યા છે, પણ કંઈ વાંધો નહીં, થોડાક અજીબ લાગીએ બીજું તો શું. અત્યારે બેઠા છીએ ભડકેશ્વર મહાદેવ અને સનસેટની મજા માણીએ છીએ. જીવનમાં બહુ ટેન્શન હોય, બહુ ડિપ્રેશનમાં હોવ, બહુ ચિંતાનો માહોલ ચાલતો હોય, પારિવારિક કુટુંબિક જે બી હોય, ભગવાન આવી દરિયા મૂકીને સનસેટ હવે આવવાનું. ખાલી 15-20 મિનિટ બેસો ને ભાઈ, બધો મન હળવું થઈ જાય, ભાર હળવો થઈ જાય. અને કુદરતી વસ્તુ છે, આમાં કાંઈ છે જ નહીં, કુદરત જ છે. આ એક કુદરત જ છે આપણી સમક્ષ. જો નરેશભાઈને પણ તમે ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ, જો તમે ના કરતા. આ ભાઈને ફોલો કરી શકો, રાજ ગોહિલ 07. આ બધા લોકો કેટલા મજા એન્જોય કરે છે ટેન્શનને મૂકીને. થઈ ગયા છે કમ્પ્લીટ. અને અમારી જોડે સાથી મિત્રો અહીંયા થોડા ઘણા મળી ગયા હતા લોકલ, અમને ગાઈડ કરે છે પૂરી રીતના. તો બસ આજના આ વ્લોગને અહીંયા જ અંત આપીએ. જો તમને ગમ્યો હોય તો બધા ગ્રુપમાં શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને હા, શેર ખાસ કરજો, લાઈક ના કરો તો ચાલશે, સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે, પણ તમારા બધા જ ફેમિલી ગ્રુપમાં મિત્ર મંડળને ફોરવર્ડ કરી દેજો. અને ત્યાં સુધી નેક્સ્ટ વિડીયો સુધી તમારા પરિવારનું ધ્યાન રાખજો, સ્વચ્છ રહો, મજામાં રહો, આસપાસ સ્વચ્છતા જાળવો. જય હિન્દ, જય ભારત.